192 યુગલોના લગ્ન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે સુરતમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ રસ્મય સેફીનો કાર્યક્રમ યોજ્યો હતો. વિવિધ શહેરોમાં રહેતા નવ યુગલોને આશીર્વાદ આપવા સૈયદના સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરત ખાતે દાઉદી વોરા સમાજ ના સમૂહ લગ્ન સૈયદના સાહેબની સાલગીરા અને આ દાઉદી વોરા સમાજ લગભગ ગુજરાતી વેપારી સમાજ છે જેમના સૈયદના સાહેબે હંમેશા દેશને વફાદાર શિક્ષણ આરોગ્ય પર્યાવરણ એમની વિશેષ ચિંતા કરીને સમાજને શિક્ષિત અને પ્રગતિશીલ બનાવવા હંમેશા પ્રયત્ન કર્યો છે. આજે સમગ્ર રાજ્ય સરકાર વતી સૈયદના સાહેબની સાલગીરામાં એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વધુને વધુ સમાજની રાષ્ટ્રની સેવા કરે અને સમૂહ લગ્નમાં સૌ દુલ્હા દુલ્હનને પણ નવી જિંદગી શરૂ કરી રહ્યા છે ત્યારે એમને પણ શુભકામનાઓ પાઠવું. સૈયદના સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સોમવારે સાંજે મગરીબની નમાઝ બાદ બેગમપુરા કોટન મિલનથી ભવ્ય યાત્રા નીકળી હતી. આ પ્રોસેસન બેગમપુરાથી નીકળતી મોતી ટોકીજ અને મૈધરપુરા પોલીસ સ્ટેશન થઈ ચાંપા બજારમાં પ્રવેશ કરશે. ત્યાં અલ જામિયા તુસ સેફિયાથી દેવડી મુબારક જશે જ્યાં સૈયદના સાહેબ નીકળશે. આ પ્રોસેસનમાં સૈયદના સાહેબના પરિવારના સભ્યો સામેલ થશે. પ્રોસેસનમાં અનેકી ઘોડાગાડી અને ઊંટગાડીને સુશોભિત કરી બેન્ડ બાજા સાથે કાઢશે. તેમાં 50 થી વધુ કાઉન્ટર બેન્ડની સાથે સમાજના અગ્રણીઓ અને તેમના વતનના બેનરો સાથે લોકો જોડાશે. ગત વર્ષની વાયઝની થીમ પર તૈયાર કરેલા ફોટ્સ પર સમાજની વિવિધ યોજનાઓ દર્શાવશે. બેનરોમાં સફાઈ શિક્ષણ અને સ્પોર્ટ્સને લગતા સંદેશાઓ તૈયાર કરાયા છે. પ્રોસેસનમાં તમામ દુલ્હનો સાજ શણગાર કરી જોડાશે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.